જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક હૃદયદ્રાવક પ્રસંગ સંભળાવી રહી છું, તો આપ લોકો ધ્યાનથી આ પ્રસંગ સાંભળજો કે માણસનું હૃદય પરિવર્તન થાય છે ત્યારે શું થાય છે એ આ પ્રસંગમાં કહેવામાં આવ્યું છે. તો પ્રસંગનું નામ છે બાલાજી. તો ચલો ભક્તોજનો આપણે સૌ સાંભળીએ. જ્યારે બાલાજીએ પંઢરપુરના પાદરમાં પગ મૂક્યો ત્યારે અંધકારના ઓળા પૃથ્વી ઉપર ઉતરી ચૂક્યા હતા. આરતી થઈ જાય તે પહેલાં જ પ્રભુદારે પહોંચી જવાની ઈચ્છાથી બાલાજી લાંબા લાંબા ડગલા ભરતા ચાલી રહ્યા હતા. એક બે નહીં પણ છેલ્લા સાત સાત દિવસથી તે સતત ચાલી રહ્યા હતા. તેમના પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હતા. ઘૂંટણ સુધી ધૂળના થર ચડી ગયા હતા અને રસ્તામાં ઠેસ ખાઈ ખાઈને પગની આંગળીઓ ચોલાઈ ગઈ હતી. પગના તળિયામાં કેટલાય કાંટા ખૂંચી ગયા હતા. છતાં પણ આ બધાની દરકાર કર્યા વિના મંજિલ ભણી બાલાજી આગળ ને આગળ ધપી રહ્યા હતા. એક પંઢરપુરના મંદિરનો જળહળતો કળશ અને બીજો ઘંટારવ, આ સિવાય ત્રીજો કોઈ વિચાર એમના મનમાં રમતો નહોતો. બપોર ઢળતા બાલાજીએ મનોમન પ્રાર્થના કરી, પાંડુરંગ પગની પીડા સામે જોઈશ નહીં, આરતી સમયે તારે દ્વારે પહોંચાડી દેજે બાપલા. પરંતુ રાત્રિ થઈ જવા છતાંય પંઢરપુરના પાદરથી બાલાજી આગળ વધી શક્યા નહીં. જ્યારે તેમણે મંદિરના પ્રાંગણમાં પગ મૂક્યો ત્યારે આરતી થઈ ચૂકી હતી અને દર્શનાર્થીઓ મંદિરનું પ્રાંગણ ખાલી કરી ચૂક્યા હતા. બાલાજીએ વિઠ્ઠલના દર્શન કર્યા. શ્યામ મનોહર મૂર્તિને આંખો ભરી ભરીને નિરખી વિઠ્ઠલના મનમોહક સ્વરૂપને જોતા જોતા બાલાજી તંદ્રામાં પડી ગયા. પથ્થરના વિઠ્ઠલને હાડ માસના માનવ વચ્ચે બાલાજીને જરાય ફેર દેખાયો નહીં. માનવ મનમાં આવતા વિચારો પ્રભુને પણ આવતા હશે ખરા? આ પ્રભુની મૂર્તિ જોતા એવું લાગે છે કે તે પણ આપણા પૈકીનો એક કાળો અલ્લડ માણસ છે. જેવી રીતે 25-30 ગાઉનું અંતર કાપીને આવવાને કારણે તેના પગ સૂજી ગયા છે, તેવી જ રીતે આ ભગવાનના પણ પગ એક જગ્યાએ વર્ષોથી સતત ઊભા રહેવાને કારણે સૂજી ગયા નહીં હોય શું? આ મોહક ચરણયુગલ આટલા વર્ષો સુધી આવાને આવા જ કેવી રીતે રહી શકે? ને પ્રભુની આ પહોળી થયેલી આ આખો દુનિયાના બધા પાપ પુણ્ય અહર્નિશ જોયા કરે છે, એટલા માટે જ તો તે આવી રીતે પહોળી નહીં થઈ ગઈ હોય ને? વિઠ્ઠલની આંખો દુખતી નહીં હોય શું? માની લ્યો કે ભગવાન પથ્થરના છે, છતાં પણ તેના દર્શન કરવાથી તે સગા ભાઈ હોય તેવો આત્મીય ભાવ જાગે છે. જાણે કે તે હમણાં જ બોલશે, ભાઈ બાલાજી તું કેટલો લાંબો પંથ કાપીને આવ્યો, પગ સામે તો જો સૂજીને થાંભલો થઈ ગયા છે. ગાંડા કોઈ વાહનમાં બેસીને આવવાને બદલે ઉઘાડા પગે ચાલીને કેમ આવ્યો? જાણે કે દ્વિધામાં પડી ગયા હોય તેમ ક્યાં સુધી વિઠ્ઠલની મૂર્તિને નિરખતા બાલાજી ઊભા રહ્યા. આમ કરવાથી સારું લાગ્યું ને આરામ મળવાનો અનુભવ થયો. જાણે કે વિઠ્ઠલના હાથ તેના સૂજેલા પગ ઉપર ફરી રહ્યા હતા. નજીકમાં કોઈના ચાલવાનો અવાજ સાંભળીને બાલાજી સાવધાન થયા. જોયું તો કોઈ યુવાન સ્ત્રી આવીને તેમની બાજુમાં બેસી ગઈ હતી. સ્ત્રીએ કપાળમાં કંકુનો મોટો ચાંદલો કર્યો હતો. દીપકના ઝાંખા પ્રકાશમાં પણ તેનું સૌંદર્ય સાનું રહે તેમ નહોતું. લાલ કિનારીવાળી સફેદ સાડી પહેરી હતી. ગળામાં પહેરેલ મંગળસૂત્રના મણકા પ્રકાશમાં ચમકી રહ્યા હતા. આ સ્ત્રી એકી ટચે વિઠ્ઠલની મૂર્તિને નિહાળી રહી હતી. વિઠ્ઠલની ઝાંખી કરતા કરતા તે પોતાની આજુબાજુની સમગ્ર સૃષ્ટિને વિસરી ગઈ હતી. આ સ્ત્રી કોણ હશે? ક્યાંથી આવી હશે? વિઠ્ઠલના દર્શન એકલા એકલા જ કરવા આવી હશે કે સાથે કોઈ હશે? તેની સાથેના માણસો ક્યાં હશે? દેખાવમાં તો સીધી સાદી અને શ્રદ્ધાળુ લાગે છે, એટલે દૂરથી એકલી દર્શને આવતા કોઈ લુચ્ચા લફંગા માણસો
જાળમાં ફસાવીને ઉપાડી જાય તો ઘેરથી એકલા નીકળવાની હિંમત જ કેમ કરી હશે? પેલી સ્ત્રી હજુ પણ વિઠ્ઠલની મનોહર મૂર્તિને એકી ટચે નિહાળી રહી હતી. તેના બંને હાથ જોડેલા હતા. દીપકના ઝાંખા પ્રકાશમાં તેનો નમણો ચહેરો ધ્યાનથી જોતા બાલાજીને લાગ્યું કે આ તો વિઠ્ઠલની સાક્ષાત રૂકમણી જેવી લાગે છે. વર્ષોથી પોતે જેના નામનું રટણ કરી રહ્યા છે એ રૂકમણી જો તેનું નામ લઈને મોટેથી બોલાવશે તો જરૂર હં કહીને હોકારો દેશે, તેને જોતા જ હસી પડશે. બાલાજી જ્યારે મનોમન આવું વિચારી રહ્યા હતા બરાબર ત્યારે જ પેલી સ્ત્રીએ તેના તરફ જોયું. પહેલાં અજાણતા અને પછી ઈરાદાપૂર્વક બાલાજીને જોઈને તે હોઠમાં મરકી. બાલાજીને લાગ્યું કે વિઠ્ઠલના મંદિરમાં શતશત દીપકો એક સાથે પ્રગટી ઉઠ્યા છે. બાલાજીએ પણ સામે હસીને તેના હાસ્યનો પ્રત્યુત્તર વાળ્યો અને પછી પોતાના દુખતા પગ પર હાથ ફેરવવા લાગ્યો. ધૂળથી ખરડાયેલા બાલાજીના પગ પર દ્રષ્ટિ પડતા તે ખીલી ઉઠી. લાગે છે લાંબો પંથ કાપીને આવ્યા છો, પગ તો સૂજીને થાંભલા જેવા થઈ ગયા છે. હા, છેલ્લા 7 દિવસથી સતત ચાલવું પડ્યું છે. વિઠ્ઠલના દર્શન માટે આટલું કષ્ટ સ્વેચ્છાએ ભોગવવું જ જોઈએ ને? હંમેશા આ રીતે ઉઘાડા પગે જ આવો છો? હા, મારો એ નિયમ છે. ત્યારે તો ઘણી તકલીફ પડતી હશે નહીં? સ્ત્રીએ બાલાજીના પગ તરફ દ્રષ્ટિ ફેંકતા પૂછ્યું. પાંડુરંગની મૂર્તિ પરથી જ નજર હટાવીને બાલાજીએ તેના તરફ જોયું. દ્રષ્ટિએ દ્રષ્ટિ મળી. બાલાજી ઘડી વિઠ્ઠલની મૂર્તિ સામે તો ઘડી પેલી સ્ત્રી સામે જોતા હતા. પેલી સ્ત્રીની હાલત પણ આવી જ હતી. થોડીવાર પછી પોતાના પગ પાસે પડેલો થેલો ઉપાડીને તે ઊભી થઈ અને અચકાતા અચકાતા પૂછ્યું, અહીં કોઈ ધર્મશાળામાં મારી એકલીના રહેવાની વ્યવસ્થા થઈ શકશે ખરી? વાંધો ન હોય તો કહેશો કે તમે ક્યાં ઉતર્યા છો? બાલાજીએ હજુ સુધી ઉતરવાની કઈ વ્યવસ્થા કરી નહોતી. તે પણ પોતાનો થેલો ફંફોળતા બોલ્યા, અહીં ઘણી ધર્મશાળાઓ છે, વિઠ્ઠલનું નામ લઈને ગમે ત્યાં ઉતરી શકો છો. એ તો ઠીક, એકલી છું, સાથે કોઈ નથી એટલે ડર લાગે છે. બાલાજીએ પુનઃ એકવાર આ સ્ત્રીનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેનો ગોરો વાન, મજબૂત બાંધો અને નમણાશે બાલાજીને આકર્ષ્યા. તેના પરથી નજર હટાવીને બહાર અંધારામાં દ્રષ્ટિ ફેરવતા બાલાજી બોલ્યા, અત્યારે અડધી રાત્રિના કોઈનો સથવારો ક્યાંથી મળવાનો હતો? તમે કહો તો હું પોતે આવીને તમને એકાદ સારી ધર્મશાળામાં મૂકી જાઉં. ને તમે પોતે ક્યાં ઉતર્યા છો? મારું કંઈ ઠેકાણું નહીં, ગમે ત્યાં પડ્યો રહીશ. ઉપર આકાશ છે, નીચે ધરતી છે, હાથનું ઓશિકું છે, પછી મારે વધુ શાની જરૂર? એમ શા માટે કરવું જોઈએ? એને બદલે એક જ જગ્યાએ ઉતરીએ તો? બાલાજીને લાગ્યું કે ભગવાનના મંદિરમાં ચાંદીની ઘંટડી રણકી ઉઠી છે. ના ના, એ કેમ બને? વળી તમે મને ઓળખતા પણ નથી. વધુ ઓળખાણની શી જરૂર છે? પ્રભુના દર્શને આવેલા આપણે બે યાત્રી છીએ, એટલું જ તો પૂરતું નથી? શું આપણી વચ્ચે દેવ દર્શનનો સંબંધ નથી? શું? પેલી સ્ત્રીએ આંખમાં આંખ પરોવીને પૂછ્યું. બાલાજી ગભરાઈ ગયા. તે આ નવી સંગાથિનીની નજર જીરવી શકતા નહોતા, તેમ તેને ચોડી પણ શકતા નહોતા. વિઠ્ઠલના મંદિરમાં બાલાજીનું મન અતીતની યાત્રાએ ઉપડી ગયું. ત્યારે બાલાજી તે જ સ્વભાવના તરવરિયા યુવાન હતા. મૂછનો દોરો તો હજુ હવે ફૂટતો આવતો હતો. બાજ જેવી તેમની કુટિલ આંખો આખો દિવસ ગામની યુવાન છોકરીઓ પર જ મંડાયેલી રહેતી. યુવાનીના કડવા મીઠા પ્રસંગો બાલાજીને યાદ આવ્યા. કેટલો ઘોર અંધકાર અને કેવડું મોટું પાપ! વર્ષો પહેલા એક આવી જ રાત્રિએ હરણી જેવી ભોળી યુવતી આશરાની ઈચ્છાથી તેમની ઝૂંપડીએ આવી હતી. તોફાને છડેલી પોતાની જીવન નૈયાને
બાલાજીને ભરોસે થોડી વાર સ્થિર કરવા તેણે ઈચ્છ્યું હતું, પણ બાલાજીએ તેને સ્થિર કરવાને બદલે તોફાનના ડુંગર જેવડા મોજાઓ વચ્ચે ધકેલી દીધી. આ જ બાલાજીએ તેનું સર્વસ્વ લૂંટી લીધું હતું. ત્યારે પણ બાલાજીએ અચકાતા અચકાતા તેને આવું જ કહ્યું હતું. રસ્તો ભૂલી ગઈ કે શું થઈ ગયું? તું કહે તો ફાનસ લઈને તારી સાથે આવું ને તારે ગામ મૂકી જાઉં, કોઈ ખાનદાન ઘેર સહી સલામત પહોંચાડી દઉં. અહીં જંગલના એક અજાણ્યા પુરુષ સાથે રાત્રિ કેવી રીતે પસાર કરી શકીશ? એકલા છો તે શું થઈ ગયું? જંગલમાં જાડવા એકબીજાને સહારે નથી રહેતા? જંગલમાં રહેતા માણસો પણ પ્રભુના જ હોય છે ને? પ્રભુને આંખો હોય છે. મનુષ્યની આંખોમાં સાક્ષાત પ્રભુ વસતા હોય છે. 17-18 વર્ષની પુષ્ટાંગીની ને ઘાટીલી છોકરીએ બાલાજીને આવી વિદ્વતાભરી વાતો સંભળાવી હતી. બાલાજીની આંખોમાં પણ પ્રભુ ઉતરી આવશે એવી તેને શ્રદ્ધા હતી. જંગલના વૃક્ષો અને જંગલના માણસો ભગવાનના ઘરના વૃક્ષો. પણ ત્યારે બાલાજીએ ભગવાનને પોતાની બાજુમાં ફરકવા સુદ્ધા દીધા નહોતા. એ સમયે તેમને જંગલના વૃક્ષોનો કોઈ ગુણ યાદ નહોતો. બાલાજીના ઘરને પોતાનું પિયર સમજીને તે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. હળાહળ ઝેર લગાડેલા તીરની જેમ તેના તીખા શબ્દોએ બાલાજીના શરીરમાં આગ પ્રગટાવી હતી. જેવી રીતે ઘાયલ થયેલા સર્પની કમર ભાંગી જાય છે તેવી જ રીતે બાલાજીની વાસના પણ પંગુ બની ગઈ હતી. ભર યુવાનીમાં લાવણ્યવતી લલનાઓના ટોળાને શોધતા બાલાજી આ ઘટના પછી ભજન મંડળીઓમાં દેખાવા લાગ્યા. પંઢરપુરના યાત્રિકો સાથે મંજીરા અને કરતાલ લઈને વિઠ્ઠલની આરાધના કરતા થઈ ગયા. કરેલ કર્મનો કાંટો ગળામાં બરાબર ફસાઈ ગયો હતો. અરે, હૃદયને ભારે વેદના પહોંચાડી રહ્યો હતો. આ બનાવ બન્યા પછી તેમની આંખો કદી પણ મીચાતી નહોતી. તેઓ ફાટી આંખે પોતાની આસપાસના વૃક્ષોને જોઈ રહેતા. આકાશમાં ઉગેલા ચંદ્રની ચાંદની એમની આંખોને ખૂંચતી. પરમેશ્વરનો ડર સર્વત્ર લાગવા માંડ્યો. તબેલામાં બાંધેલી ગાયની આંખોમાં અંગારા વેરતી પેલી છોકરીની આંખો દેખાતી. ચારે બાજુ ભયનું સામ્રાજ્ય સવાઈ ગયું. પરમેશ્વરનો ભય, આ ભય વચ્ચે બાલાજી ઉચાળે ચડ્યા. કોઈએ તેમના કાનમાં કહ્યું, બધું ચોડી વિઠ્ઠલને શરણે જા, તારો રસ્તો બદલાઈ ગયો છે ને, તે તને નવો રસ્તો બતાવશે. બાલાજીને આ નવો રસ્તો પકડવાની લગની લાગી. એક ભજન મંડળીમાં ભળીને વિઠ્ઠલના અભંગ ગાતા ગાતા પગે ચાલીને જ પંઢરપુર આવ્યા. ચાલી ચાલીને પગ સૂજી ગયા, અનેક કાંટા ખૂંચી ગયા. 7 દિવસ અને રાત્રિ સતત ચાલતા જ રહ્યા. ખંભે થેલો, મોમાં અભંગ અને દ્રષ્ટિ સમક્ષ વિઠ્ઠલની મનોહર મૂર્તિ. પાંડુરંગના દર્શન થયા. પવન દર્શન, જ્યોતિર્દર્શન થતાં મનમાંથી ડર દૂર થયો. પગમાં ખૂંચેલા કાંટાઓની વેદના વિસારે પડી ગઈ. જંગલના વૃક્ષો પ્યારા લાગવા માંડ્યા. ભજન મંડળીમાં સામેલ યુવાન સ્ત્રીઓ પણ જંગલના વૃક્ષો જેવી લાગવા માંડી. પાપનું આવરણ હટવા લાગ્યું. શામલ અભંગ સર્વત્ર વ્યાપી ગયું. શુદ્ધ અને નિર્મળ અભંગ. તે દિવસથી બાલાજી આ શામલ અભંગની એક પંક્તિ બની ગયા. હૃદયની ઉથલ પાથલ શાંત થઈ ગઈ. પગ જમીન પર સીધા પડવા લાગ્યા. શ્વાસોશ્વાસ સાથે પંઢરપુરની યાત્રાને વિઠ્ઠલનું નામ સ્મરણ જોડાઈ ગયા. આવી રીતે કેટલાય વર્ષો પસાર થઈ ગયા. આ વર્ષોએ બાલાજીનું સંચિત પાપાચરણ ધોઈ નાખ્યું. તેમને લાગેલી ઠેસનો ઘા રૂજાઈ ગયો ને આટલા વર્ષો પછી એકાએક રૂજાયેલો ઘા આજે ફરી લીલો થયો.
પેલી નાજુક નમણી યુવાન સ્ત્રીના વાણી વર્તને બાલાજીને ફરી વિચલિત કરી મૂક્યા. વિસ્મૃતિની ગર્તામાં ધકાઈ ગયેલા વૃક્ષો ફરી માથું હલાવવા લાગ્યા. એ નિરાળી સુગંધ અબીલ ગુલાલ કે કંકુની નહોતી, કેવડા ને હિનાની હતી. પેલી સ્ત્રી બાલાજીને આત્મીયતાથી નિરખી રહી હતી. બંને વચ્ચે જાણે કે વર્ષોની ઓળખાણ ન હોય એ નજરમાં વિશ્વાસ હતો, લેશ માત્ર પણ સંશય નહોતો, શ્રદ્ધા હતી. ઈશ્વરના દરબારમાં એકઠા થવાનો સંબંધ હતો, જરાય ઉચાટ વિનાનો અતૂટ સંબંધ હતો. શું ત્યારે તૈયાર છો ને? આપણે સાથે જ રહીશું, મારે યાત્રા પૂરી થતા સુધી રોકાવાનું છે. તમારો તો આ નિયમ સેજ, બસ વિઠ્ઠલનું નામ સ્મરણ કરતા કરતા સાથે રહીશું. હું આપના માટે રસોઈ બનાવીશ, જરૂર પડે તો મને મદદ કરજો. મારા થેલામાં રસોઈની પૂરતી સામગ્રી છે. બાલાજીએ તેની વાત ધ્યાન દઈને સાંભળી, પાંડુરંગ તરફ પીઠ ફેરવીને કહ્યું, ભલે ત્યારે, થવા દો, તમારી મરજી મુજબ. સ્ત્રીનો ચહેરો ખીલી ઉઠ્યો, તેના ચહેરા પર મોહક હાસ્ય ધસી આવ્યું. તેણે વિઠ્ઠલ સામે જોઈને હાથ જોડ્યા. થોડીવાર આંખો મીચીને વિઠ્ઠલનું નામ સ્મરણ કર્યા પછી પેલા થેલા પર હાથ ફેરવીને તે બોલી, ચાલો ત્યારે, તમારો થેલો વજનદાર લાગે છે, લાવો હું ઉપાડી લઉં. કશાય સંકોચ વિના ખંભેથી થેલો ઉતારીને પેલી સ્ત્રીએ બાલાજીને આપી દીધો. આમ કરતા કરતા બાલાજીના હાથને તેના કોમળ હાથનો કામણગારો સ્પર્શ થયો. બાલાજીના પ્રોઢ બરચટ હાથને રોમાંચ થયો. મનમાં ઉચળતા લાગણીઓના મોજા ડુંગર જેવડા બનીને ક્યારના ઉચળી રહ્યા હતા, તે વધુ મોટા બન્યા. સ્ત્રીના હાથનો વાસંતી ઉષ્ણ સ્પર્શ બાલાજીને ફૂલ જેવો લાગ્યો. કેટલાય વર્ષોથી કોઈ સ્ત્રીનો સ્પર્શ થયો નહોતો. વચ્ચેના વર્ષો ગંદા પાણીમાં ફટકડીનો ગાંગડો નાખીને શુદ્ધ કરવામાં ગાળ્યા હતા. મનમાં નિર્મળ જળની જ લગની લાગી હતી. ભરતીનું ગંદુ કાળું પાણી દૂર દૂર વહી ગયું હતું. આંખોને આંજી નાખે તેવું ભરતીનું લાલ પાણી બાલાજી ભૂલી ગયા હતા. આ ભૂલાયેલા પાણીમાં નાહવાનો અત્યારે તેનો આભાસ થયો. એકવાર ધરાઈ ધરાઈને નાહી ચૂકેલા પાણીમાં ફરીથી હાથ પગ હલાવવા માટે બાલાજી લાલાયિત બની ઉઠ્યા. હાથમાં પહેરેલા કંગન ખંખણાવતી પેલી સોહામણી સ્ત્રી બાલાજી સાથે જ ચાલી રહી હતી. જે ધર્મશાળામાં દર વખતે ઉતરતા તે ધર્મશાળામાં પેલી સ્ત્રીને બાલાજી લઈ ગયા. આ વખતે યાત્રિકોની ભીડ પણ ઘણી હતી. આમ છતાં પણ ઓળખાણને કારણે બાલાજીને એક ઓરડી મળી ગઈ. બાય માણસને જોઈ ધર્મશાળાવાળાના વ્યવસ્થાપકે કહ્યું, ભાઈ, આ વખતે તમે ડહાપણ ભર્યું કામ કર્યું છે. પત્નીને ઘેર એકલી મૂકી આવી યાત્રાએ નીકળવું યોગ્ય ન ગણાય. હવેથી આ રીતે ઘરવાળાને સાથે લઈને જ આવતા રહેજો. ખુલાસો કરવા માટે બાલાજીનું મોઢું ઉઘડ્યું નહીં. ધર્મશાળાનો વ્યવસ્થાપક નિયમ મુજબ બે શબ્દો કહીને ચાલ્યો ગયો. પોતાની સંગાથીની સામે જોવાની હિંમત ચાલી નહીં. તેમણે મૂંગા મૂંગા ઓરડીમાં પ્રવેશ કર્યો. દિવાસળી વડે ચીમની પ્રગટાવી અને એક ખૂણામાં બેસી ગયા. પેલી સ્ત્રીએ પણ બાલાજીનું અનુકરણ કર્યું. બાલાજીની એક આંખ આટલા વર્ષોથી જોયેલી વિઠ્ઠલની મૂર્તિને નવેસરથી નિહાળી રહી હતી. પેલી સ્ત્રી કામે લાગી ગઈ. ચૂલો ચળગાવીને પાણીની ડોલ પણ ભરી લાવી, થેલામાંથી રસોઈની સામગ્રી કાઢી ચૂલે ચડાવેલ ગરમ પાણીની તપેલીમાં ચોખા નાખ્યા ને એક થાળીમાં ઘઉંનો લોટ કાઢી રોટલી વણવા લાગી. બાલાજી ચિત્રવત બનીને તેને આ બધું કરતી જોઈ રહ્યા. સુજેલા પગે હાથ ફેરવતા ફેરવતા ચોરી ચૂપીથી તેની સામે જોઈ લેતા હતા. સ્ત્રીએ જોતા જોતામાં રસોઈ બનાવી નાખી.
બંને માટે થાળીઓ પણ પીરસી દીધી. કકડીને ભૂખ લાગી હતી એટલે બાલાજીએ પેટ ભરીને જમી લીધું. પછી બાલાજી બે લોટા પાણી ગટગટાવી ગયા ને તૃપ્તિનો ઓટકાર ખાધો. બાલાજીને તૃપ્ત થયેલા જોઈ સ્ત્રીના હોઠો પર સંતોષનું સાત્વિક હાસ્ય લહેરાયું. વાસણ માંજીને તેણે ચૂલા પર ગરમ કરવા માટે પાણીની તપેલી ચડાવી. પાણી શા માટે ગરમ કરો છો? સ્ત્રી કંઈ પણ બોલી નહીં. ગરમ થતા પાણી તરફ જોઈને તે હસી. બાલાજીને નવાઈ લાગી. કેવી સ્ત્રી છે! બે આંખોની ઓળખાણ નહીં હોવા છતાં શિથિલ ચારિત્રની પણ ન હોઈ શકે, નહીતર તેને જોઈને રૂકમણીની યાદ કેમ આવે અને મનમાં ચડેલી આંધી કેવી રીતે શમી જાય? તેના ચારિત્ર પર વિચાર કરતા બાલાજીને પોતાના વ્યવહારનો ખ્યાલ આવ્યો અને તેમનું મન ઘાયલ થયું. તેનો પ્રથમ સ્પર્શ થતાં જ બાલાજીના રોમે રોમમાં જળહળાટ થઈ ગયો હતો. થોડીવાર અનેક જાતના વિચારો આવ્યા, પછી હવે મનોમન શરમ થઈ રહી હતી. રૂકમણી માતાની યાદી આવતા શરમ ન આવે તો બીજું શું થાય? આ સ્ત્રી પણ વિચિત્ર છે, હસે છે પોપટની જેમ, વાતો કરે છે ને આગ્રહ કરી કરીને તેને જમાડે પણ છે. તેના વાણી વર્તનમાં ક્યાંય પણ કપટ દેખાતું નથી. પાપી તો પોતે છે. પાપી વિચારોએ તેના મનને કેવું ખળભળાવી મૂક્યું હતું. ગરમ થયેલા પાણીની તપેલી ચૂલા પરથી નીચે ઉતારી અને બાલાજીને સંબોધીને સ્ત્રીએ કહ્યું, પગ લાંબો કરો, તેલનું જરા માલિશ કરીને પછી ગરમ પાણીથી ધોઈ દઉં, પછી જુઓ કે તમને કેવો આરામ થઈ જાય છે. આમ કહી પોતાના થેલામાંથી તેલની સીસી બહાર કાઢી. બાલાજી ફરી ગભરાયા. ધર્મશાળાનો વ્યવસ્થાપક કહેતો હતો તેમ પત્નીની જેમ તે તેની સેવા ચાકરી કરી રહી. બાલાજી તેને શું કહે? ના પાડે તો તે માને ખરી? તમે શા માટે આટલી બધી તકલીફ લ્યો છો? જે કર્યું તે ઘણું છે, પેટ ભરીને ખવડાવ્યું તે કંઈ ઓછું છે? હું હમણાં જ બહાર ઓસરીમાં જઈને સૂઈ જાઉં છું, તમે પણ હવે આરામ કરો. થાક તો તમને લાગ્યો હશે ને? મારી વાત જવા દો, જે કહું તે સાંભળી લ્યો. ચાલી ચાલી પગ સૂજી ગયા છે ને? દર વખતે સૂજી જાય છે. 7 દિવસ સુધી સતત ચાલવું પડે એટલે આમ થવું સાવ સ્વાભાવિક છે. એટલે તો કહું છું કે થોડું તેલ ચોળીને ગરમ પાણીથી ધોઈ નાખવાથી તમને ઘણી રાહત થશે. પણ દર વખતે આવી રાહત થોડી જ મળવાની હતી? એ જોવાવાળો પાંડુરંગ છે. પોતાના ભક્તોની ચિંતા એને હોય છે. જે સમયે જે મળે તેનો સ્વીકાર કરી લેવો એ ડાપણનું કામ છે. તેનો શો જવાબ આપો તે બાલાજીને સૂઝ્યું નહીં. આ સ્ત્રીના કહેવાનો મતલબ શું થતો હશે? તેના મનમાં શું હશે? ત્યારે તેલની સીસી મને આપી દો, હું મારી મેળે માલિશ કરી લઈશ. સ્ત્રીએ હસીને તેલની સીસી બાલાજીના હાથમાં આપી. એક વાટકીમાં તેલ કાઢીને બાલાજી પેટે માલિશ કરવા લાગ્યા. ફૂલી ગયેલી નસો નરમ પડવા લાગી. લોહીનું ભ્રમણ પૂર્વવત થતાં બાલાજીને આરામ જેવું જણાયું. પેલી સ્ત્રી ધ્યાનપૂર્વક બાલાજીની હિલચાલ નિહાળી રહી હતી. બાલાજીએ માલિશ કરી લીધું એટલે તે બોલી, હવે બહાર ચાલો, તમારા પગ ધોવરાવું. તમારે શા માટે તકલીફ લેવી જોઈએ? હું મારી મેળે જ ધોઈ લઈશ. પણ તેણે બાલાજીની વાત માની નહીં. બાલાજીને બહાર લઈ જઈ પોતાને હાથે જ પગ પર ગરમ પાણી રેડવા લાગી. બાલાજીએ ઘસી ઘસીને પગ સાફ કર્યા. તેમણે રાહત જણાઈ. તે પછી પેલી સ્ત્રીએ થેલામાંથી કપડું કાઢ્યું. પછી બાલાજીના ભીના પગ લૂંચવા લાગી. બાલાજીને પુનઃ એકવાર રોમાંચ થઈ આવ્યો. મનમાં ભરતીના મોજા લોઢે ચડ્યા. શું આ રૂકમણીએ મને વિઠ્ઠલ માની લીધો હશે? બાલાજીના હૃદયના ધબકારા વધી ગયા. કપાળ પર પરસેવાના ટીપા બાજી ગયા.
પગ પાછા ખેંચતા તેમણે કહ્યું, બસ હવે રહેવા દો, તમે મારા પર ઘણો મોટો ઉપકાર ચડાવ્યો છે, હવે તમે અંદર જઈને સૂઈ જાઓ, હું અહીં પરશાળામાં જ પડ્યો રહીશ, રાત ઘણી વીતી ગઈ છે, બહાર ઠંડીમાં શા માટે સૂવું જોઈએ, અહીં અંદર જ સૂઈ જાઓ ને, આવડો મોટો ઓરડો ખાલી ખમ પડ્યો છે ને. બાલાજીને લાગ્યું કે તે જરૂર પાગલ બની જશે. ત્યાં જ પાંડુરંગના મંદિરમાં ઘંટારવ થયો. બાલાજીએ દૂરથી હાથ જોડી મનોમન કહ્યું, પાંડુરંગ મારી કેવી કપરી કસોટી કરી રહ્યો છે આ. બહાર કોઈ અભંગ ગણગણી રહ્યું હતું, અંદર ખાને મન સ્થિર નહોતું. પાંડુરંગના મંદિરનો ઘંટારવ, તુકારામના મધુર અભંગ અને ધર્મશાળાની ઓરડીમાં સાલી રહેલો લાંબો સંવાદ, હે ઈશ્વર તું અગમ્ય છે, અકળ છે કહીને બાલાજી ઓરડીમાં ગયા અને બિસ્તરો ખોલીને એક ખૂણામાં પથારી કરી. બારણું ઉઘાડું જ રાખીને દિવાલ ભણી મોં ફેરવીને સૂઈ ગયા. બારણું શા માટે ઉઘાડું રાખ્યું? ઠંડીમાં રક્ષણ થાય એટલા વસ્ત્રોય નથી, બંધ કરી દો. બાલાજીએ બારણું બંધ કર્યું. એક ખૂણામાં ગેસ તેલની ચીમની સળગતી હતી. આ ચીમનીની શી જરૂર છે કહીને પેલી સ્ત્રીએ ફૂંક મારીને ચીમની બુઝાવી નાખી. નાનકડી ઓરડીમાં અંધકારે પોતાનું સંપૂર્ણ સામ્રાજ્ય જમાવી દીધું. હવે અચાનક આવનારા પૂરમાં નિર્જન ટાપુ પર બે વ્યક્તિઓ જ રહી હતી. પેલી સ્ત્રીએ થોડી વાર પાછા ઘસ્યા, તેને કારણે તેની બંગડીઓનો અવાજ બાલાજી સાંભળી શક્યા. બાલાજીની ઊંઘ ઉડી ગઈ હતી. ધડકતે હૈયે તેઓ પોતાની પથારીમાં સૂતા હતા. બપોરથી માંડીને અત્યાર સુધીની બધી ક્ષણો બાલાજીની તીક્ષ્ણ અણીની જેમ તેમના કાળજામાં ભોકાઈ રહી હતી. તેમને વારંવાર ભૂતકાળની એક કાળી રાત્રિની યાદ આવી રહી હતી. એ રાત્રિના એક નિરાધાર યુવતીએ તેમની ઝૂંપડીમાં આશરો લીધો અને એ તેમનામાં રહેલા પશુએ હિંસક બનીને તેની લાજ લૂંટી હતી. વચ્ચેના વર્ષો તુકારામના અભંગ ગાવામાં વીત્યા. પંઢરપુરની પાવન યાત્રાઓ મનના પાપ નિર્મળ કરતો, વિઠ્ઠલના મંદિરનો ઘંટનાદ, મંદિરનો ઝળહળતો કળશ અને ચંદ્રભાગાના વહેતા નિર્મળ નીર, એ કાળ રાત્રિ પર વિસ્મૃતિના ભારે પોપડા બાજી ગયા હતા. યુવાનીના પુર ઓસરીને પ્રોઢા અવસ્થાના પાણી શાંત સ્થિર ભાવે વહેવા લાગ્યા છે. છતાં પણ જેવી રીતે સર્પને સંસેડવાથી તે ફેણ માંડે છે, તેવી રીતે મનરૂપી સાપ ફેણ ઊંચી કરી રહ્યો છે. મનરૂપી સર્પની આ ફેણને કચડી જ નાખવો જોઈએ, પરંતુ કચડે કોણ? પોતાના કોઈ શસ્ત્ર કામમાં આવે તેમ નથી. વિઠ્ઠલ મંદિરનો ઝળહળતો આ ફેણ ચડાવેલો સર્પ દંશ દીધા વિના છોડશે નહીં. વિઠ્ઠલ મંદિરનો ઝળહળતો કળશ નીચે તૂટી પડશે. પતાકા યાત્રાઓ તુકારામના બોધક અભંગ બંધુ જ આજે જમીન દોસ્ત થઈ જશે. બાકી રહી જશે 25 વર્ષ પહેલાંની કાળ રાત્રિ. 25 વર્ષ પછી આજે તે ફરી પાછી બે ધડક દોડી આવી છે. તેને છાતી સાથે છાંપી લેશે, મોં પહોળું કરી અજગરની માફક ગળી જશે. નીરવ રાત્રિ ધીરે ધીરે પસાર થઈ રહી હતી. બાલાજીની આંખો મીચાતી જ નહોતી, કાન સરવા રાખીને જ સૂતા હતા. પેલી સ્ત્રી સૂઈ ગઈ હશે કે પછી તેના મનમાં પણ મારી જેમ ઉથલપાથલ ચાલી રહી હશે? તેના હૃદયના ધબકારા પણ મારી જેમ વધી ગયા હશે? બંને વચ્ચે ફક્ત 4 હાથનું જ અંતર છે. બાલાજીને લાગ્યું તે ઊંઘમાં કે પછી જાગૃત અવસ્થામાં પોતાની જગ્યાએથી થોડી હલી હોવી જોઈએ, પથારી છોડીને તેના તરફ ખસી હશે. બાલાજી અસ્વસ્થ બની ગયા. રહેવાયું નહીં એટલે અંધારામાં જ પોતાનો જમણો હાથ તેના તરફ લંબાવ્યો. હાથ આડો અવળો ફેરવી પણ જોયો, પરંતુ બાલાજીએ ધાર્યું હતું તેવું કંઈ થયું નહોતું. તે જ્યાં હતી ત્યાં જ હતી.
બાલાજીની લજ્જાનો પાર ન રહ્યો. અંગારાની દિશામાં લંબાયેલો હાથ તેમણે તુરંત પાછો ખેંચી લીધો ને પથારીમાં બેઠા થઈ ગયા. ઓશિકા નીચેથી દિવાસળીની પેટી કાઢી અને ધ્રુજતે હાથે દિવાસળી સળગાવી, ખૂણામાં પડેલી ચીમની સળગાવી. બાલાજીએ પેલી સ્ત્રી તરફ જોયું, તે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી. રાત્રે ચીમની બુજાવતી વખતે તે જે પડખે સૂતી હતી એ જ પડખા પર અત્યારે પણ સૂતી હતી. ઊંઘમાં તે પહેલાં કરતાં પણ વધુ લાવણ્યમય લાગતી હતી. બાલાજીએ વિસ્મયપૂર્વક તેના નિર્દોષ ચહેરા સામે નિહાળ્યું. કોઈ નાનકડું બાળક ઊંઘમાં હશે તેવું હાસ્ય તેના હોઠ પર સ્થિર થઈ ગયું હતું. બાલાજી સાથે વાતો કરતી વખતે તે આવી રીતે અનેક વાર હસી હતી. અત્યારે ઊંઘમાં પણ તેના મોં પર આવું જ હાસ્ય રમી રહ્યું હતું. બાલાજીએ સબ સલામત જોઈને ચીમની બુજાવી નાખીને દિવાલ તરફ મોં ફેરવીને પથારીમાં પાછા જઈ સૂઈ ગયા. જોત જોતામાં કુશંકાઓનો વવંટોળ સમી ગયો, નસકોરા ઘસરડવા લાગ્યા. સવારે ઊંઘ ઉડી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સૂર્ય સડસડાટ ઉછે ચડી રહ્યો હતો. બાલાજીની સંગાથીની વિઠ્ઠલના મંદિરે આરતીમાં ભાગ લઈને હજુ હમણાં જ પાછી ફરી હતી. બાલાજીને જાગેલા જોઈ તે હસીને બોલી, હું તમને વહેલી સવારે જગાડવાની હતી, પણ થાકને કારણે તમને ઘસઘસાટ ઊંઘતા જોઈને પછી ઉઠાડવાનું માંડી વાળ્યું ને એકલી જ જઈ આવી. બાલાજીની શરમનો પાર ન રહ્યો. પોતાની જાત પર તેમને ઘણો રોષ ચડ્યો. તેમને થયું કે પોતે હવે પંઢરપુરમાં એક ક્ષણ પણ રોકાવું ન જોઈએ. પોતે છાણના કીડા જેવો છે, તે પેલી સ્ત્રીના પગની ધૂળ પણ થઈ શકે તેમ નથી. હું તમને એક વાત કહેવા તો સાવ ભૂલી જ ગઈ, રાત્રિના મને ઘણા બધા સ્વપ્ન આવ્યા. પાંડુરંગ પોતે સ્વપ્નમાં દેખાયા. મારા ઓશિકે બેસીને તુકારામના મીઠા મીઠા અભંગ સંભળાવ્યા. પાંડુરંગનું આ ચિત્ર હું ક્યારેય ભૂલી શકીશ નહીં. રાત્રિના આવા આ સ્વપ્નોનો નશો હજુ પણ મારા મગજમાં ભર્યો છે. ભગવાન પોતે અભંગ સંભળાવે એથી મોટું સૌભાગ્ય બીજું ક્યું હોઈ શકે? ભલા, મારું તો આખું જીવન ધન્ય થઈ ગયું. સ્ત્રી ઉમંગથી બોલીએ જતી હતી ને બાલાજી બાઘા જેવા બનીને એકી ટચે તેના મો સામે જોઈ રહ્યા હતા. બસ જોઈ જ રહ્યા હતા. કોણ હશે એ સ્ત્રી? સાક્ષાત રૂક્ષ્મણીજી તો નહીં હોય ને? કોણ હશે એ સ્ત્રી? સાક્ષાત રૂક્ષ્મણીજી તો નહીં હોય ને? જય પાંડુરંગ.